Welcome students, welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the last lecture, we have discussed the adjoint matrix for 2x2. એટલે કે છેલ્લા વિડિયોમાં આપણે સહયોગ શ્રેણીક 3x3 નો, સોરી 2x2 નહીં પરંતુ 3x3 નો જોયો હતો. સો આ વિડિયોમાં આપણે એડજોઇન મેટ્રિક્સ ફોર 2x2 એટલે કે સહયોગ શ્રેણીક 2x2 નો તમારે કઈ રીતે શોધવાનો તે જોઈશું. હવે તો આપણે જે 3x3 નો કર્યો તો એના મેં તમને 2-3 સમ હોમવર્કમાં પણ આપેલા હતા, કે જે લાસ્ટ સમ હતો મેં તમને આ હોમવર્કમાં આપેલો હતો 17મું એક્ઝામ્પલ. તો આ વિડીયોમાં આપણે 2x2 કે જે તમને 2×2નો શ્રેણીક આપેલો હોય ત્યારે તમારે કઈ રીતે સહયોગ શ્રેણીક એટલે કે એડજોઇન્ટ મેટ્રિક ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે. તો ચેન્જ ધ પ્લેસ ઓફ ધી ફર્સ્ટ ડાયગોનલ એલિમેન્ટ એટલે કે પહેલા જે ઘટકો છે વિકિર્ણ પરના એના પ્લેસ ચેન્જ કરવાના. એટલે તમારી પાસે ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તો તમારી પાસે આવી રીતે હોય 2, 1, 1, 2, તો આ બે એલિમેન્ટ છે આ અને આ, એ ફર્સ્ટ ડાયગોનલ એલિમેન્ટ એટલે કે પહેલા બે ઘટક થાય એની જગ્યા ચેન્જ કરવાની, કે આ 2ની જગ્યાએ આને અને આ 2ની જગ્યાએ આને. પછી બીજું છે ચેન્જ ધ સાઇન ઓફ સેકન્ડ ડાયગોનલ એલિમેન્ટ એટલે કે સેકન્ડ ડાયગોનલ એલિમેન્ટ આ બંને ક્રોસમાં થાય તો એની તમારે શું ચેન્જ કરવાની સાઇન. અહીંયા પ્લસ છે તો માઇનસ થાય, અહીંયા પણ પ્લસ છે તો માઇનસ થાય, એવી રીતે નિશાની બદલવાની. આવી રીતે એડજોઇન્ટ 2x2નો ફાઇન્ડ આઉટ કરવાનો છે. 2x2નો સહયોગ શ્રેણીક શોધવો સાવ ઇઝી છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ નંબર 19. એ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, ફાઇન્ડ ધ એડજોઇન્ટ એ. એક્ઝામ્પલ નંબર 19, જો એ બરાબર 1, 2, -3, 4 હોય તો શોધો એડજોઇન્ટ એ. તો એડજોઇન્ટ એ આમાં તમને સીધો જ મળશે. શું પ્રોસેસ છે તો કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ફાઇન્ડ ધ ચેન્જ ધ પ્લેસ ઓફ ધી ફર્સ્ટ ડાયગોનલ એલિમેન્ટ એટલે કે પહેલાં બે ઘટકોને જગ્યા બદલો. પહેલાં બે ઘટકો મેં તમને ક્રોસમાં આવી કીધા હતા, તો 4 છે એની જગ્યાએ 1 વ્યાજ જશે અને 1ની જગ્યાએ 4 એટલે 4-1 આવી રીતે થાય. સેકન્ડ સ્ટેપ ચેન્જ ધ સાઇન ઓફ ધી સેકન્ડ ડાયગોનલ એલિમેન્ટ એટલે કે સેકન્ડ જે એલિમેન્ટ છે બીજા જે ઘટકો છે એની નિશાનીઓ બદલો. તો અહીંયા -3 છે ત્યાં +3 કરી નાખે, +2 છે ત્યાં -2. આ શું મળી ગયો 2x2નો એડજોઇન્ટ એ. સાવ ઇઝી છે. ઓલામાં તો તમારે પહેલાં સહયોગ એટલે કે કોફેક્ટર ફાઇન્ડ આઉટ કરવાના, પછી એનો મેટ્રિક્સ બનાવો, પછી 4ની સાઇન ચેન્જ કરો અને પછી એનો ટ્રાન્સપોઝ લ્યો, ત્યારે તમને 3x3નો એડજોઇન્ટ મળતો હતો. પરંતુ આમાં તમને સીધું જ કે બે સ્ટેપ યાદ રાખવાના છે, ચેન્જ ધ પ્લેસ ઓફ ધી ફર્સ્ટ 2 એલિમેન્ટ એન્ડ ચેન્જ ધ સાઇન ઓફ ધી સેકન્ડ 2 એલિમેન્ટ એટલે કે પહેલાં બે ઘટકોની જગ્યા બદલો અને બીજા બે ઘટકોની નિશાનીઓ બદલો. હવે આપણે એના પછી એક્ઝામ્પલ નંબર 20 જોઈએ. ઇફ એ ઇઝ ઇક્વલ ટુ 1, 3, 2, 8 એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 2, 1, 5, 4 ધેન વેરીફાય ધેટ એડજોઇન્ટ એ બી ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ. એટલે કે જો એ બરાબર 1, 3, 2, 8 અને બી બરાબર 2, 1, 5, 4 હોય તેથી ચકાસો શું, તો કે એડજોઇન્ટ એ બી અને એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ. હવે આનો મિનિંગ શું થાય એડજોઇન્ટ એ બીનો, તો કે પહેલાં તમારે એ બીનું મલ્ટિપ્લિકેશન કરવાનું કે જે આપણે ગુણાકાર કરીએ છીએ ગુણાકારના નિયમ પ્રમાણે તે, અને પછી તેનો શું લેવાનો એડજોઇન્ટ આપણે જે 2x2નો લઈએ છીએ તે. અને આનો મિનિંગ શું થાય તો કે એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ એટલે કે બીનો એડજોઇન્ટ લ્યો 2x2નો, નિશાની બદલો સાઇન બદલો, એવી જ રીતે એનો એડજોઇન્ટ લ્યો. એ બંને થઈ જાય પછી એ બેનું મલ્ટિપ્લિકેશન કરો. ખાસ આ બેનો મિનિંગ સમજો, એડજોઇન્ટ એ બી કીધો છે તો એ બીનું મલ્ટિપ્લિકેશન કરીને એનો એડજોઇન્ટ લેવાનો છે, અને એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ કીધા છે એટલે એડજોઇન્ટ બી લઈને એડજોઇન્ટ એ સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ તો કે એવું પૂછે છે કે એડજોઇન્ટ એ બી બરાબર એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ છે, એવું ચકાસવાનું કે છે. તો એકને આપણે LHS એટલે કે લેફ્ટ સાઈડ અને આ ગુજરાતીમાં કહીએ તો ડાબી બાજુ, એડજોઇન્ટ એ બી એટલે કે પહેલાં એ બી લખીએ તો એ 1, 3, 2, 8 બી 2, 1, 5, 4 પહેલાં શું કરશું એનું મલ્ટિપ્લિકેશન. અહીંયા આવે તમારે મલ્ટિપ્લિકેશનનો રૂલ્સ યાદ કરવાનો. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ એટલે કે પહેલી હારની પહેલી કોલમ સાથે 2 ઇન્ટુ 2, 2 ઇન્ટુ 1, 2. પછી હજી આ જ હાર એટલે કે આ જ રો બીજી કોલમ બીજી સ્તંભ 1, 5, 5, 2 ઇન્ટુ 4, 8 પછી સેકન્ડ અને અહીંયા ફર્સ્ટ 3 ઇન્ટુ 2, 6, 8 ઇન્ટુ 8 સેકન્ડ સેકન્ડ 3 ઇન્ટુ 5, 15, 8 ચોક 32. હવે આનું પ્લસ કરો 2 પ્લસ 2, 4, 5 પ્લસ 8, 13, 6 પ્લસ 8, 14, 15 પ્લસ 32 એટલે 47. આ તમને શું મળ્યું એ બી. હવે આનો શું લેવાનો એડજોઇન્ટ, કારણ કે એને એડજોઇન્ટ એ બી કીધું છે. આનો આપણે એડજોઇન્ટ લઈએ તો
फर्स्ट बे एटले के पहला बे नी प्लेस चेंज करवानी, 47 नी जगह चार, चार नी जगह 47 एटले 47 चार। आ बने नी साइन चेंज करवानी एटले के -13 -14, तो आ शू आयु एट जॉइंट ए बी, एने शू कही देवानुं 1, कारण के 1 अने 2 नी आपणे कम्पेरिजन करवानी छे। बीजू शू एने फाइंड आउट करवानुं कीधुं छे, एट जॉइंट बी इंटू एट जॉइंट ए। तो पहला तो बी नो एट जॉइंट लो, बी शू छे जुओ तो 2 5 1 4, तो 2 અને 4 ની જગ્યા બદલશે 4 અને 2 અને -5 ને -1, તો આપણે જો એડજોઇન્ટ બી થઈ ગયો 4 અને 2 અને -5 અને -1। એવી જ રીતે અહીંયા એ નો એડજોઇન્ટ લીધો, તો આપણે એ જોઈએ, તો એ કઈ રીતનો છે, 1 8, એટલે કે 8 ની જગ્યાએ 1 ને 1 ની જગ્યાએ 8, એટલે ત્યાં 8 1 અને -2 અને -3, તો 8 1 -2 અને -3 થઈ ગયો એડજોઇન્ટ એ અને એડજોઇન્ટ બી। હવે એ બંનેનું શું કરવાનું, મલ્ટિપ્લિકેશન કરવાનું છે, એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ। હવે મલ્ટિપ્લિકેશનના રૂલ્સ મુજબ આપણે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા પહેલાં શું આવશે, તો હું તમને એક્સપ્લેઇન કરી દઉં કે પહેલાં ભાઈ પહેલી રો એની પહેલી કોલમ સાથે, પછી પહેલી જ રો બીજી કોલમ સાથે, અહીંયા સેકન્ડ રો એટલે કે સેકન્ડ હાર બીજી હારની પહેલા સ્તંભ સાથે, બીજું હારનું બીજા સ્તંભ સાથે, આવી રીતે થશે। તો આપણે જોઈએ 4 ઇન્ટુ 8, એટલે કે પહેલી રો પહેલી હારને પહેલો સ્તંભ 8 32, -5 ઇન્ટુ -3 15, પછી 4 ઇન્ટુ -2 -8, -5 ઇન્ટુ 1 -5 ઇન્ટુ 1, એટલે ત્યાં -5 જ આવે, પરંતુ વચ્ચે માઇનસની સાઈન આવે એટલે પ્લસની સાઈન છે એટલે વચ્ચે પ્લસ કરી દીધા, -+, પછી નીચે 1 ઇન્ટુ 8 -8 2 ઇન્ટુ 3 -6, પછી 1 ઇન્ટુ -2 એટલે શું આવશે 2 2 ઇન્ટુ 1 એટલે શું આવશે 2, આવી રીતે થઈ જાય, એટલે 47 13 14 4, આને શું આપવાનું એક્ઝામ્પલ 2, એટલે કે હવે શું આવે જોવો, તો હવે એક્ઝામ્પલ 1 અને 2 બંને સેમ થાય છે કે નહીં જોઈએ આપણે, તો અહીંયા 1 છે એમાં શું આવ્યું 47 -13 -14 4, અહીંયા 47 -13 -14 4, એટલે કે ડાબા બરાબર જબા, તેથી એડજોઇન્ટ એ બી ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ। ખાસ યાદ રાખજો કે એડજોઇન્ટ એ બી એટલે શું, તો કે પહેલાં એ બીનું મલ્ટિપ્લિકેશન કરો એટલે કે એ બીનો ગુણાકાર કરો અને પછી એનો એડજોઇન્ટ લો, જ્યારે એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ એટલે તો કે પહેલાં એડજોઇન્ટ એ, પહેલાં એડજોઇન્ટ બી લ્યો, એડજોઇન્ટ એ લ્યો 2 બાય 2નો, નિશાની બદલીને સાઇન બદલીને, પછી નિશાની બદલી અને જગ્યા બદલીને પછી બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું। હવે એના પછીનો સમ જોઈએ, ઇફ એ ઇઝ ઇક્વલ ટુ -5 -6 2 3 એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 4 3 -3 1, ધેન વેરીફાઈ ધેટ એડજોઇન્ટ એ બી બરાબર ઇક્વલ ટુ એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ। જો એ બરાબર -5 -6 2 3, બી બરાબર 4 3 -3 1, તો ચકાસો કે એડજોઇન્ટ એ બી બરાબર એડજોઇન્ટ બી ગુણ્યા એડજોઇન્ટ એ। સેમ સમ આપણે જે એક્ઝામ્પલ નંબર 20 કર્યું છે, એક્ઝામ્પલ નંબર ઇસ એની જેવું જ એક્ઝામ્પલ નંબર 21, આ તમારે જાતે ગણવાનું છે કે પહેલાં એ બીનું મલ્ટિપ્લિકેશન કરવાનું, પછી એનો એડજોઇન્ટ લ્યો એટલે તમને એડજોઇન્ટ એ બી મળી જાય, પછી એડજોઇન્ટ બી લ્યો, એડજોઇન્ટ એ લ્યો, એની બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ મળી જશે તમને। હવે આપણે જોઈએ એનો આન્સર, કે તમે એડજોઇન્ટ એ બી લેશો એ તમારો આન્સર આવશે 15 -13 15 -14, પછી એડજોઇન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ બીનો આન્સર પણ 15 -13 15 -14, એટલે કે સમીકરણ 1 અને 2 પરથી ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ, એટલે કે LHS બરાબર RHS। હવે એના પછી તો કે અત્યાર સુધી આપણે શું જોયું વિડીયોમાં, તો કે વ્યસ્ત શ્રેણી, એડજોઇન્ટ મેટ્રિક્સ, આ મેટ્રિક્સ અને ઇન્વર્સ મેટ્રિક્સ તમારે જે ભણવાનું આવશે, વ્યસ્ત શ્રેણી આ બે તમારે ભેગું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। અત્યાર સુધી આપણે જોયું એ ઇંગ્લિશમાં કહીએ તો એડજોઇન્ટ મેટ્રિક હતો જે 2 બાય 2નો અને 3 બાય 3નો, 2 બાય 2નો હોય તો એમાં તમારે ખાલી પ્રોસેસ જ કરવાની કે પહેલાં બે એલિમેન્ટ છે, પહેલાં બે ઘટકો છે એની જગ્યા બદલવાની, બીજા બે ઘટકો છે એની નિશાની બદલવાની। જ્યારે 3 બાય 3નો હોય તો એના આપણે અગાઉના વિડીયોમાં જોયું કે સૌથી પહેલાં બધાના કોફેક્ટર એટલે કે સહવયવ શોધો, પછી એનો મેટ્રિક્સ એટલે કે શ્રેણિક બનાવો, પછી 4 એલિમેન્ટની નિશાની બદલો અને પછી એનો ટ્રાન્સપોઝ એટલે પરિવર્તિત શ્રેણિક લેતા હતા, ત્યારે આપણને એડજોઇન્ટ એટલે કે સહવયવ શ્રેણિક 3 બાય 3નો મળતો હતો। હવે આપણે જે જોવાનું છે એ છે ઇન્વર્સ શ્રેણિક એટલે કે વ્યસ્ત શ્રેણિક। વ્યસ્ત શ્રેણિક કઈ રીતે મળશે, તો વ્યસ્ત શ્રેણિક એટલે કે એ ઉપર -1 એટલે કે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ અપોન ડિટર્મિનન્ટ એ,
गुजराती में कहो तो एनी उपर माइनस वन बराबर एडजोइंट ए ना छेद में मानांक में ए। એટલે કે તમારે વ્યસ્ત શ્રેણી જો 3/3નો શોધવો હોય તો સૌથી પહેલાં તમારે એડજોઇન્ટ એ તો શોધવાનો જ છે। એટલે એડજોઇન્ટ એ કઈ રીતે મળે તો આપણને ખબર જ છે, અને છેદમાં માનાંકમાં એટલે કે ડિટર્મિનન્ટમાં એ, તો એ હજી શોધતા શીખવાડીશ। ઇટ ઇઝ અ ડિનોટેડ બાય એ રેસ ટુ માઇનસ વન, એટલે કે વ્યસ્ત શ્રેણીકને એની ઉપર માઇનસ વન વડે દર્શાવાય છે। ઇફ ડિટર્મિનન્ટ એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેન ઇન્વર્સ મેટ્રિક ડઝ નોટ એક્ઝિસ્ટ। એટલે કે તમે જુઓ છો કે છેદમાં ઝીરો છે તો તમે એડજોઇન્ટ એને ઝીરો વડે ભાગો તો તમને ઇન્વર્સ મેટ્રિક્સ મળે નહીં। એટલે કે જો એ બરાબર ઝીરો આવશે તો તમારો વ્યસ્ત શ્રેણી કાંઈ મળે નહીં। એટલે કે ખાસ યાદ રાખજો, ઇન્વર્સ મેટ્રિક્સ એટલે કે વ્યસ્ત શ્રેણી ગુજરાતીમાં કહીએ તો એનું સૂત્ર છે એડજોઇન્ટ એ, આપણે જે શોધીએ છીએ એમાં એડજોઇન્ટ એ શોધવાનો, એના છેદમાં માનાંકમાં એ એટલે કે ડિટર્મિનન્ટ એ। તો એને થોડોક નાનો અમથો સમજાવી લઈએ કે ઇન્વર્સ મેટ્રિક્સ ફોર 2/2, એટલે કે વ્યસ્ત શ્રેણી કોના માટે, તો કે 2/2 માટેનો વ્યસ્ત શ્રેણી, એ ઇઝ ઇક્વલ ટુ 1, 3, -2, 4, ફાઇન્ડ ધ એ ઇન્વર્સ। એટલે કે એ ઇન્વર્સ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કે, એટલે ત્યારે જ તમારે સમજી જવાનું કે વ્યસ્ત શ્રેણી શોધવાનો છે। તો ત્યારે એનું સૂત્ર તરત મગજમાં આવી જવું જોઈએ કે એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ એ, એટલે કે માનાંકમાં એ। હવે સૌથી પહેલાં તમારે 2/2નું છે તો આમાં 2/2નો એડજોઇન્ટ એ શોધવો પડશે। એડજોઇન્ટ એ કઈ રીતે મળશે, પહેલાં બેની જગ્યા બદલો, બીજા બેની સાઇન બદલો, 4, 1, 1, 4, એટલે કે 4, 1 થઈ જશે અને અહીંયા માઇનસ છે ત્યાં પ્લસ અને પ્લસ છે ત્યાં -3 મળી ગયો તમને એડજોઇન્ટ 4, 2, -3, 1। હવે એનું માનાંકમાં એ, માનાંકમાં એ કઈ રીતે ગોતશો, તો કે એ શું આપેલો છે, 1, 4, 1, -2, 3, 4, તો ત્યાં લખો 1, -2, 3, 4। હવે આનું તમારે માનાંકમાં એ શોધવું હોય તો આપણે જે સહવયવ કો ફેક્ટર શોધતા તેમાં કેવી રીતે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરતા હતા, એવી જ રીતે ક્રોસ મલ્ટિપ્લિકેશન, તો પહેલાં બે એલિમેન્ટનું 4 × 1, 4, વચ્ચે કઈ સાઇન આવતી હતી માઇનસની, 3 × -2, -6, -+ એટલે આન્સર આવશે 10। હવે એ ઇન્વર્સનું સૂત્ર શું છે, એડજોઇન્ટ એ ઇન્ટુ ડિટર્મિનન્ટ એ, એટલે કે એનો વ્યસ્ત શ્રેણીક બરાબર એડજોઇન્ટ એના છેદમાં માનાંકમાં એ। એનો વ્યસ્ત શ્રેણીક આપણે શોધો અહીંયા 2/2નો, 4, -3, 2, 1, તો કે 4, -3, 2, 1 અને છેદમાં માનાંકમાં એ, એટલે કે 10 આવ્યો એ, 10 ત્યાં મૂકી દીધા। હવે 10 છે એ ભાગાકારમાં છે એટલે તમે આગળ આવી રીતે લઈ લો કે 1/10, 4, -3, 2, 1, એટલે આવી રીતે તમને 2/2નો એ ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણીક મળશે, ઇન્વર્સ મેટ્રિક્સ મળશે। તો હવે એના પછીનો આપણે એક સમ જોઈ લઈએ, ઇફ એ ઇઝ ઇક્વલ ટુ 3, 2, 7, 5, ફાઇન્ડ ધ એ પ્લસ એટી પ્લસ એ ઇન્વર્સ। એટલે કે અત્યાર સુધી આપણે જેટલી મેથડ શીખી છે એ બધી આ સમમાં આવી જશે। તો જો એ બરાબર 3, 2, 7, 5 હોય તો એ શોધો, એ ઉપર ટી એટલે કે એ ટી શોધો પ્લસ એ રેસ ટુ માઇનસ વન એટલે એ -1 શોધો। હવે જો તમને એ શોધવાનું કીધું તો એ તો તમારી પાસે છે જ, એ ટી એટલે શું થાય યાદ કરો, એ ટી એટલે તમારો પરિવર્તિત શ્રેણી, ટ્રાન્સપોઝ મેટ્રિક્સ। ટ્રાન્સપોઝ મેટ્રિક્સ એટલે તમે શું કરતા હતા, તો કે જે આડી લાઇન છે એને ઊભી લાઇનમાં લખી નાખતા હતા એટલે એ ટી મળી જાય, એટલે કે રો છે એને કોલમમાં લખી નાખવાનો, અને એ ઇન્વર્સ આપણે જેમ ગોત્યો તેમ કે પહેલાં એ છે એનો એડજોઇન્ટ મેળવો અને છેદમાં ડિટર્મિનન્ટ એટલે કે માનાંકનો એ શોધો એટલે એ ઇન્વર્સ મળે। હવે સૌથી પહેલાં એ તો આપણી પાસે છે એટલે એ તો કંઈ શોધવાનો નથી, તો એ ટી શોધશું, એ ટી શોધો એટલે કે એ રેસ ટુ ટી, તો કઈ રીતે આવશે, તો કે 3, 7 એ ઊભા થઈ જશે, 2, 5 પણ ઊભા થઈ જશે, એ ટી મળી ગયો, આનો પરિવર્તિત શ્રેણીક લીધો, એ ઇન્વર્સ, એ ઇન્વર્સ આપણે હમણાં શોધો જ, શું કરવાનું, એડજોઇન્ટ એ કઈ રીતે મળશે, પહેલાં બેની જગ્યા બદલો, 5, 3, 7 સાઇન બદલો, 5, 3 થઈ ગયા, આ બંને પ્લસ છે, 2 -7, -2। હવે શું જોશે, માનાંકમાં એ લીધો, એનો માનાંકમાં એ કઈ રીતે મળશે, તો કે 5, 3, 15 ક્રોસ મલ્ટિપ્લિકેશન, વચ્ચે માઇનસની સાઇન, 7 × 2, 14 એટલે 1 આવશે, માનાંકમાં એ કેટલો આવે, 1, ડિટર્મિનન્ટ એ। ના પછી એ ઇન્વર્સનું સૂત્ર શું છે, એડજોઇન્ટ એ પણ માનાંકમાં એ, એડજોઇન્ટ એ મળ્યો આપણને અહીંયા 5, -7, -2, 3 લખ્યો, એના છેદમાં એ 1, 1, હવે તમે લખો કે ન લખો કાંઈ ફેર ન પડે, એટલે તમારો એ ઇન્વર્સ એટલે કે એની ઉપર -1 કેટલો આવશે, આ આવશે 5, -7, -2, 3। હવે ત્રણેયનો શું કરવાનો, સરવાળો, તો સૌથી પહેલાં એ લખો 3, 2, 7, 5, પછી એ ટી એટલે કે એનો પરિવર્તિત શ્રેણી 3, 7, 2, 5, અને પછી લાસ્ટમાં જે મળ્યો તે 5, -2, 7, 3। બધાનું શું કરવાનું કીધું, પ્લસ કરવાનું કીધું છે,
આપણે કરીએ 3 + 3 + 5 7 + 2 + -7 એટલે કે +-7 2 + 7 + -2 5 + 5 + 3 એટલે આન્સર લાસ્ટમાં આવશે 11 7 2 13 આ તમારો આન્સર આવશે. તો આજના વિડીયોમાં આપણે એક તો 2×2 સહવયવ શ્રેણીક જોયો એટલે કે 2×2 એડજોઇન્ટ મેટ્રિક જોયો, એમાં સાઇન ચેન્જ કરો, પ્લેસ ચેન્જ કરો, નિશાની બદલો અને જગ્યા બદલો. પછી ઇન્વર્સ મેટ્રિક્સ, ઇન્વર્સ મેટ્રિક્સમાં આપણે 2×2 સમ જોયો કે 2×2 કઈ રીતે મેળવવાનો, તો કે ઇન્વર્સ મેટ્રિક્સનું સૂત્ર છે વ્યસ્ત શ્રેણીકનું, એડજોઇન્ટ એના છેદમાં ડિટર્મિનન્ટ એ એટલે કે એડજોઇન્ટ એના છેદમાં માનાંકમાં એ. તો માનાંકમાં એ કઈ રીતે મળે છે, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને, એડજોઇન્ટ એ તો 2×2 આપણને ખબર જ છે કઈ રીતે મળે છે. તો એવી રીતના આજના વિડીયોમાં આપણે ટોટલ 3 to 4 સમ જોયા અને એક સમ મેં તમને હોમવર્કમાં આપ્યા કે એડજોઇન્ટ એ બી વાળો સમ હમણાં તમને બતાવવામાં છે. એડજોઇન્ટ એ બી વાળો જે 21મું એક્ઝામ્પલ છે, એડજોઇન્ટ એ બી બરાબર એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ મેં તમને હોમવર્કમાં આપ્યો, તમારે જાતે ગણવાનો છે. એનો આન્સર તમારે આવશે 15 - 13 15 - 14 બંનેનો સરખો જ. પછી ઇન્વર્સ મેટ્રિક્સ, એમાં પહેલાં 2×2 ઇન્વર્સ મેટ્રિક્સનું નાનું સે એક્ઝામ્પલ જોયું, પછી આપણે એક સમ કર્યો કે A + AT + A ઇન્વર્સ, એ એટલે એ મેટ્રિક્સ, એ ટી એટલે કે ટ્રાન્સપોઝ પરાવર્તક શ્રેણીક, એને એ ડેશ વડે પણ દર્શાવાય છે, એ ટી વડે પણ દર્શાવાય છે, A - -1 એટલે કે ઇન્વર્સ મેટ્રિક વ્યસ્ત શ્રેણીક. એટલે ખાસ યાદ રાખવાનું છે કે એ ટી એટલે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ, A - -1 એટલે કે ઇન્વર્સ મેટ્રિક્સ વ્યસ્ત શ્રેણીક, એન્ડ એડજોઇન્ટ એ એટલે કે સહઅવયવ શ્રેણીક. થેન્ક યુ સ્ટુડન્ટ્સ, આવતા વિડીયોમાં આપણે આનાથી આગળનો સમ જોઈશું.